प्रभु सुय आकाश राज्य नु एक उदाहरण आप दृष्टांत आप दस कुमारी स्त्री थी एम पांच मूर्ख थी पांच डाही थी। प्रभु सु तो पहले थी लखी नाख्य परंतु आ दसे दस ये तैयार थी। दसे दस वरराजा ने मड़वा बहार गई। दसे दस हाथ में मसाला थी। दसे दस की मसाल सड़की रहे थी। दसे दस रात ऊँग आई ऊँगी गई। रात्र वरराजा आया, बूम पड़ी कि वरराजा आया। दसे दस जागी गई परंतु जाग्या तारे तकलीफ ये थी कि दस की दस मसाल जे छे ये होलवा लगेली, तेल खलास थे गेलू। पर पांच जे बुद्धिमान स्त्री थी घर थी तेल लेने आवेली आने पछी ये लोग तेल फटाफट मसाल मारेड़ी दीधु। तो बाकी पांच जे तेल नहीं लाव कहे कि अमने भी तेल आपो, अपना बेवने थी जाए। तो कि एटलू तेल नहीं कि तमने भी बस थाय मने भी बस थाय, एटले तमे तमारा माटे वेचातू ले आओ। ए वेचातू लेवा गई त्यां सुधी वरराजा आई गया। आना पांच तैयार थी जती रही, बाकी पांच रह गई। पर प्रभु शू कहवा मागे छे दृष्टांत थी? ए जमानामां ज्यारे माणसनुं लग्न थवानुं होय तो लग्न पहेला सगाई थाय वेवीशाळ, अने पछी ए वेवीशाळ एटले के सगाई थई जाय एना वर्षनी अंदर, ए लोकोनुं वर्ष 360 दिवस, ए वर्षनी अंदर गमे त्यारे वरराजाए आवानुं અને એ કન્યા સાથે લગ્ન કરીને જતું રહેવાનું। પરંતુ એ લોકોનું કોઈ તારીખ ના નક્કી હોય, વરરાજા છે ને 360 દિવસમાંથી ગમે ત્યારે આવી શકે, પહેલા દિવસે બી આવી શકે, 360માં દિવસે પણ આવી શકે, કહીને ના આવે। એ સવારે બી આવે, બપોરે બી આવે, અડધી રાતે બી આવે, કંઈ જ કહેવાય નહીં। અને એટલે જેટલી બી છોકરીઓ હોય જેનું લગ્ન નક્કી થઈ ગયું હોય, સગાઈ થઈ ગયેલી હોય ને, એ લોકો વર દુલ્હનનો ડ્રેસ પહેરીને એ લોકોએ 24 કલાક તૈયાર રહેવું પડે। કપડાં ધોવા હોય તોય દુલ્હનનો ડ્રેસ પહેરીને, વાસણ ઘસવા હોય તોય દુલ્હનનો ડ્રેસ પહેરીને, કેમ ગમે ત્યારે વરરાજા આવે એણે ભાગવું જ પડે, ઘરમાં કહેવા નહીં કે મારો વરરાજા આવે, ખાલી બૂમ જ પડે વરરાજા આવે। એટલે જેટલી બી સ્ત્રીઓનું લગ્ન નક્કી થઈ ગયું બધી ભાગે, મારાવાળો છે મારાવાળો છે, અને જેના વાળા હોય એ જતી રહે એની સાથે। ત્યાં ગયા પછી વરરાજા એ છોકરીના ઘરે ખબર મોકલે કે ભાઈ તમારી છોકરી મારી પાસે છે, લગ્નનું જમાડ રાખેલું છે, આવો હવે રિસેપ્શન। તો સ્ત્રીએ હંમેશા 24 કલાક જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી તૈયાર રહેવું પડતું હતું। એફેસી 5:22-33 તમે વાંચો તો ત્યાં પ્રભુનું વચન મંડળીને એટલે કે આપણને કન્યા કહે છે, દુલ્હન કહે છે, અને પ્રભુ ઈસુ એ વરરાજા છે। એ કહી નથી કે ક્યારે આવીશ, કઈ તારીખ આવીશ, કઈ સાલમાં આવીશ, પણ એ આવે ત્યારે કન્યા તરીકે આપણે તૈયાર રહેવાનું છે 24 કલાક। જે તેલ છે એ પવિત્ર આત્મા છે, મસાલ છે એ વચન છે, એ વચનનું અજવાળો, જેમ ગીતશાસ્ત્ર 119:105 લખેલું છે કે ઈશ્વરનું વચન દીપક દીવારૂપ છે, અજવાળારૂપ છે। પણ અજવાળો ક્યારે મળે? જ્યારે પવિત્ર આત્માની સમજણ હોય તો જ। અને માટે તમારા જીવનમાં પવિત્ર આત્માને વચન બેવ જોઈશે, જો એકનો પણ અભાવ હશે તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો। અને માટે વચન અને પવિત્ર આત્માથી આપણે 24 કલાક તૈયાર રહેવાનું છે। પ્રભુ અડધી રાતે આવશે, સવાર આવશે, આપણે કંઈ જ નથી કહી શકતા, આજે આવશે, કાલે આવશે, આપણે કંઈ જ નથી કહી શકતા, પણ કન્યા તરીકે આપણે 24 કલાક તૈયાર રહેવાનું છે, જેવી બૂમ પડે ભાગવાનું છે। અને પાંચ સ્ત્રી મૂર્ખ એટલા માટે હતી, રોજ જે એ લોકો રાજવતા હતા, પણ એને એવું ક્યાં આવે છે વરરાજા, આજે બી ક્યાં આવી જવાના છે, બેદરકારી રાખી, તેલ ના લેગી, બની શકે શરૂઆતના દિવસોમાં તેલ સાથે લઈ જતી હોય, છેક સવારે જ ઉઠતી હોય, મસાલો હોલવાઈ ગયેલી હોય, અને એનું કે ક્યાં આવે છે, આજે બી નહીં આવે, અને તમે રાહને જોતા હોય ને એવા સમય જ ઈશ્વરાઈ જાય। આના માટે આપણે 24 કલાક તૈયાર રહેવાનું છે। એ સ્ત્રીઓએ જે મૂર્ખતા કરીને પવિત્ર આત્મા ગુમાઈ બેઠા છેલ્લા સમયમાં, એવું આપણે ના કરીએ, પણ પવિત્ર આત્મામાં સતત આપણે તૈયાર રહીએ। આવા જ અદ્ભુત ખુલાસા સાંભળવાના માટે યુટ્યુબ પર મારી ચેનલ સ્ટેનલી મેકવાનને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનને ટચ કરો, જેથી તરત તમને માહિતી મળે કે મેં વિડીયો મૂકેલો છે। અને આ રીતે ઈશ્વરના વચન પ્રગટ કરવા માટે તમે મને મદદરૂપ થાઓ, અને તમે મારો વિડીયો જોવા માટે ઈશ્વરનો આભાર, તમારો આભાર, ઈશ્વર તમને પુષ્કળ શરદ આપે, આમેન।